હવે ચારે કોર માત્ર એક જ ચર્ચા છે કે વિધાનસભા ચૂંટણી કોણ જીતશે અને કોની કસોટી થશે, એ તો ચર્ચા જ છે. પરંતુ દરેક બેઠકના મતદારને સવાલ તો થતો જ હશે કે મારા ધારાસભ્યએ કયું કામ કર્યું છે, કઈ રજૂઆતને ક્યાં સુધી પહોંચાડી છે, પ્રચારમાં કરેલા વાયદાનું શું થયું. તમારા આ તમામ સવાલોનો જવાબ આપવા અમે લઈને આવ્યા છીએ અમારી ચૂંટણી લક્ષી વિશેષ રજૂઆત ધારાસભ્યનું સર્વૈયું. જૂનાગઢની આઝાદીના ઇતિહાસથી સૌ કોઈ વાકેફ છે. નવાબની મેલી મુરાદ પર અહીંના મતદારોએ મતદાન કરીને પાણી ફેરવ્યું હતું, એટલે અહીંનું રાજકારણ અને મતદારોની જાગૃતિ વિશેષ છે. ફરી ચૂંટણી આવતા અહીં રાજકીય માહોલ જામ્યો છે. જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પૈકી જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં 2,84,000 મતદારો છે. રસપ્રદ રહેલી 2017ની ચૂંટણીમાં ભાજપના મહેન્દ્ર મશરુ અને કોંગ્રેસના ભીખાભાઈ જોશી વચ્ચે જંગ ખેલાઈ. મેંદરડાના ધારાસભ્ય રહી ચૂકેલા ભીખાભાઈએ સતત 6 ટર્મથી અજય રહેલા મશરૂને 6,084 મતથી માત આપી. ભીખાભાઈ જોશીના રાજકીય કેરિયર પર નજર કરીએ તો તેઓ 10 વર્ષ સુધી અમરાપુર ગ્રામ પંચાયતમાં સરપંચ રહ્યા. 1966થી 1995 સુધી તેઓ મેંદરડા તાલુકા પંચાયતના સભ્ય રહ્યા. અમરાપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન તરીકે તેઓ સક્રિય રહ્યા. 1995માં માળિયા મેંદરડા વિધાનસભા બેઠક પરથી તેઓ પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા, જોકે 1998માં અહીંથી તેઓ હાર્યા. 2002માં ફરીથી માળિયા મેંદરડાની જનતાએ ભીખાભાઈ પર વિશ્વાસ મૂક્યો. નવા સીમાંકન બાદ 2012માં કોંગ્રેસે ભીખાભાઈને જૂનાગઢથી મેદાને ઉતાર્યા, પણ મશરૂ સામે 2012માં હારી ગયેલા ભીખાભાઈએ એક રીતે જીત મેળવી રાજકીય બદલો પૂરો કર્યો. પરંતુ શું ચૂંટાયા બાદ ભીખાભાઈએ જનતાને કરેલા વાયદા પૂરા કર્યા? આ સવાલ આજે એટલા માટે જરૂરી બની ગયો છે કેમ કે ધારાસભ્યના 5 વર્ષ પૂરા થવામાં છે અને લોકશાહીમાં જનતા હંમેશા કરેલા કાર્યોનો હિસાબ કરીને મત આપે છે. 2017માં પ્રચાર માટે નીકળેલા ભીખાભાઈએ ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી, સારા રોડ રસ્તાના વાયદા કર્યા હતા. શાળામાં શિક્ષકોની ઘટ દૂર કરવાના પ્રયાસોની સાથે સાથે મજબૂત આરોગ્ય સુવિધાનું પણ વચન આપ્યું હતું. ધારાસભ્યના આ જ વાયદાઓની હકીકત જાણવા જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મતદારો વચ્ચે પહોંચી તો અનેક બાબતો જાણવા મળી. મત વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારના મતદારો ભીખાભાઈએ કામ કર્યાનો દાવો કરી રહ્યા છે. અહીંથી પત્રાપરનો રસ્તો જોડતો સારું છે, રોડ થઈ ગયો છે, ગંગાવાવથી તલિયાદરનો રોડ થઈ ગયો છે, મંજૂર થયો છે, એટલે લગભગ કોઈ કામ આગળ 5 વર્ષની અંદર નથી ગયું. આંતરિક પેવર બ્લોક પછી મજેવડી હોસ્પિટલમાં જે જિલ્લા પંચાયત હસ્તક છે તેમાં 10 લાખ ની ગ્રાન્ટ એના ઇસ્ટિમેટ ઘટતા તે પણ તેના માટે બહુ સારી સેવા આપેલ છે. ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાં સ્થિતિ અલગ છે. અહીંના મતદારોના મતે ભીખાભાઈ શહેરીજનો માટે અસરકારક કામગીરી કરી શક્યા હોય એવું ધ્યાને નથી પડી રહ્યું. હાલ ભૂગર્ભ ગટરને કારણે જૂનાગઢના રોડ રસ્તાઓ ખોદી નાખ્યા છે. ઘણી જગ્યાએ આપ જોઈ શકો છો કોલેજ રોડ ને બધે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. ત્યારે એ બધા માટે એક સકારાત્મક આંદોલન પ્રજાને સાથે રાખીને કરવું જોઈએ, પરંતુ એ પણ થતું નથી. સિવાય કે 5-25 બેન્ચો નાખી હોય ને 2-4 સ્કૂલોમાં ઠંડા પાણીના ફ્રીજ મુકાવ્યા હોય, એ સિવાય જૂનાગઢમાં તો મારી દ્રષ્ટિએ કંઈ કામ થયું નથી. મતદારોના મિશ્ર પ્રતિસાદ બાદ જ્યારે ભીખાભાઈને પૂછવામાં આવ્યું તો તેમણે એવો દાવો કર્યો કે 5 વર્ષના કાર્યકાળમાં તેઓ મત વિસ્તારમાં 1 અબજ રૂપિયાના વિકાસ કાર્યો કરવામાં સફળ રહ્યા છે. ભીખાભાઈના દાવા પ્રમાણે તેઓ પોતાના કાર્યાલય પર આવતી પ્રજાની રજૂઆતો ધ્યાને લઈને હંમેશા સક્રિય રહ્યા છે. રોપે હોય કે રોપે બંધ જે સુવિધાનો અભાવ હોય એ સરકારની ધ્યાન દોર્યું છે. સિંહ દર્શન કરવાના પ્રયત્ન કર્યા છે અને ન્યાય આપવા માટેના અમે પ્રયત્ન કર્યા છે. જ્યારે ફરીથી ટિકિટ મળશે કે કેમ તે અંગે પૂછાયું ત્યારે ભીખાભાઈએ એ નિર્ણય પાર્ટી પર છોડ્યો અને દાવો કર્યો કે મને મારા કાર્યો પર ભરોસો છે, ટિકિટ મળશે તો જીતીશ. કોંગ્રેસ, સ્થાનિક કોંગ્રેસ મને હરાવવા માંગતી અને હું જીતો છું અને જીત્યા પછી મને 5 વર્ષ કામ કરવાનો મોકો મળ્યો છે અને જૂનાગઢની પ્રજા વચ્ચે મેં કામ કર્યું છે, એટલે મને મારી કરણીમાંથી ભરોસો છે કે હું 100% હું હારું નહીં.
ગઈ ચૂંટણીમાં હરીફ રહેલા ભાજપના મહેન્દ્ર મશરૂએ ધારાસભ્યના દાવાઓને નકાર્યા. તેમને પણ ટિકિટ અંગે પૂછતા તેમણે કોઈ યુવા ઉમેદવારને પાર્ટી ટિકિટ આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી અને જો પોતાને ટિકિટ મળશે તો જીતીને દેખાડશે એવો દાવો કર્યો. જો પાર્ટી એવું નક્કી કરે કે ભાઈ તમારે ચૂંટણી લડવાની છે એટલે કે મારે લડવાની છે તો પાર્ટીનો આદેશ તો સ્વીકારવો જ પડે અને ચૂંટણી લડવાનો વખત આવે તો આ ચૂંટણીમાં ભરપૂર પ્રયાસ કરી અને આ ચૂંટણીમાં ભાજપની સીટ અંકે થાય, ભાજપ જીતે એવા પૂરતા પ્રયત્નો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં શહેરી વિસ્તારમાં ભીખાભાઈ કરતા મહેન્દ્ર મશરૂની લીડ વધુ હતી, જોકે ગ્રામ્ય વિસ્તારની જનતાએ ભીખાભાઈ પર વધુ વિશ્વાસ દર્શાવ્યો અને તેઓની જીત થઈ. હવે આગામી ચૂંટણીમાં મતદારો સમક્ષ ધારાસભ્યોનું સરવૈયું છે અને એના આધારે જ તેઓ જનમત આપશે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.